हरिओम जय श्री कृष्ण विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय SPNCC के जेमा आपणे पहला चेप्टर मां એટલે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિમાં અત્યાર સુધીમાં ત્રણ પ્રશ્નો વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આજના વિડિયોમાં પાઠનો ચોથો અને છેલ્લો પ્રશ્ન એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ વિશેની સમજૂતી એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને તેની મર્યાદા વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, લેખિત માહિતી સંચાર કહેવાય કોને? તો જેનો અર્થ આપણે માહિતી સંચારની પદ્ધતિમાં જોયો હતો. લેખિત માહિતી સંચાર એટલે યોગ્ય શબ્દ અને ભાષાનો ઉપયોગ કરીને લિપિ કે લખાણ દ્વારા એટલે કે લખીને જ્યારે માહિતીની આપને કરવામાં આવે તો તેને લેખિત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં જ્યારે માહિતી સંચાર માહિતીની આપને લખીને કરવામાં આવે તો તેને લેખિત માહિતી સંચાર કહે છે. તો આ પ્રમાણે વાત કરી આપણે લેખિત માહિતી સંચારની સમજૂતી વિશેની, જેની પ્રસ્તાવનામાં જણાવેલું છે. માનવ જાતના વિકાસની સાથે લિપિ અને છાપકામની શોધ શરૂ થઈ હતી. તમને ખ્યાલ જ છે કે મનુષ્ય સૌ પ્રથમ આદિમાનવ જીવન જીવતા હતા, તો આ આદિમાનવ જીવન દરમિયાન સૌ પ્રથમ લખવાની શરૂઆત થઈ હતી. સૌ પ્રથમ લિપિ અને છાપકામની શોધ થઈ હતી અને ત્યારબાદ ધીમે ધીમે કાગળ અને પેન તેમજ અલગ અલગ માધ્યમો દ્વારા લખવાની શરૂઆત થઈ હતી. એટલા માટે કીધું છે માનવ વિકાસની સાથે લિપિ અને છાપકામની શોધ થઈ, જેની મદદથી માહિતી સંચારની માહિતી સંચાર એટલે કે માહિતીની આપલેની બીજી પદ્ધતિ લેખિત માહિતી સંચારનો વિકાસ થયો. ટૂંકમાં લેખિત માહિતી સંચારનો વિકાસ થયા પહેલા લિપિ અને છાપકામની શોધ થઈ હતી, એની શરૂઆત થઈ હતી. આમ આ પદ્ધતિનો ઉપયોગ કરીને એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી જૂથ, જૂથથી વ્યક્તિ અને જૂથથી જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે. ટૂંકમાં આપણે આગળના પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા કે મૌખિક માહિતી સંચારમાં જે રીતે માહિતીની આપણે વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી જૂથ, જૂથથી વ્યક્તિ અને જૂથથી જૂથ વચ્ચે થાય છે, એવી જ રીતે લેખિત માહિતી સંચારમાં પણ માહિતીની આપણે વ્યક્તિથી વ્યક્તિ, વ્યક્તિથી જૂથ, જૂથથી વ્યક્તિ અને જૂથથી જૂથ વચ્ચે થઈ શકે છે. તેમજ આજના સમયમાં કોઈ પણ કાર્ય પદ્ધતિ કે વાણિજ્યક સંચાર માટે, વાણિજ્યક એટલે કે ધંધાકીય માહિતી સંચાર માટે, ધંધાકીય એકમમાં જ્યારે માહિતી એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. એટલે કે આજના સમયમાં કોઈ પણ કાર્ય પદ્ધતિ તેમજ વાણિજ્યક સંચાર માટે આ પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. અને આ લેખિત માહિતી સંચારના સ્વરૂપ એટલે કે એના ઉદાહરણ, એના એક્ઝામ્પલ સાહિત્ય, પુસ્તકો, પત્ર લેખન, ઈમેલ, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં આગળ પણ જણાવ્યું હતું તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે વારંવાર પૂછાય છે કે ઈમેલ એ કયા પ્રકારના માહિતી સંચારનું ઉદાહરણ છે, એનો જવાબ આવશે લેખિત માહિતી સંચારનું ઉદાહરણ છે. ઈમેલ, વર્તમાન પત્ર, સામાયિકો, જાહેર ખબરો વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો લેખિત માહિતી સંચારની પદ્ધતિના ઉપયોગના ફાયદા એટલે કે જ્યારે લખીને માહિતી આપણે કરવામાં આવે તો તેના કારણે કયા ફાયદા થાય છે, જેમાંની પહેલી બાબત છે સ્થળ કાળના બંધન વગર માહિતી સંચાર શક્ય બને છે. એટલે કે લેખિત રીતે માહિતીની આપણે કરવી તો એ સમયે કોઈ એક ચોક્કસ જગ્યાએ બેસીને માહિતી લખી શકાય એવું જરૂરી નથી. એટલા માટે કીધું છે ગમે તે જગ્યાએ એટલે કે સ્થળ કાળના બંધન વગર કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કાળ એટલે કે કોઈ પણ સમયે માહિતી સંચાર કરી શકાય છે. ત્યારબાદ બીજી બાબત છે ઓછી ખર્ચાળ, એ ખાસ ધ્યાન રાખજો ખર્ચા છે પણ કેવી છે, ઓછી, કારણ કે લેખિત માહિતી સંચાર માટે એક પેન અને એક કાગળની જરૂર પડે છે. એટલા માટે કીધું છે કે એ કેવી ખર્ચાળ છે, ઓછી ખર્ચાળ છે. ત્યારબાદ ત્રીજી બાબત છે માહિતીને સાચવી શકાય છે, એટલે કે જે રીતે આપણે મૌખિક રીતે માહિતીનો સંચાર કરીએ તો એ મૌખિક માહિતી સંચારને સાચવી શકાતો નથી, એ માત્ર બોલવામાં આવે છે અને સાંભળવામાં જ આવે છે. જ્યારે લેખિત માહિતી સંચાર લખીને કરવામાં આવતો હોવાથી એને લાંબો સમય સુધી સાચવી શકાય છે, તેમજ કાયદાકીય રીતે માન્ય હોવાથી પુરાવા
રીતે પણ રજૂ કરી શકાય છે એટલે કે કોઈ પણ જગ્યાએ મૌખિક રીતે કોઈ માહિતી પહોંચાડવામાં આવેલી હોય એ મૌખિક માહિતીને જો તમે પુરાવા તરીકે રજૂ કરો તો એને માન્ય ગણવામાં આવતી નથી પરંતુ લેખિત રીતે કરવામાં આવેલા માહિતી સંચારને કાયદાકીય રીતે કાનૂની રીતે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે અને ત્યારબાદ પાંચમો ફાયદો છે જે તે સંસ્થાની આગવી છાપ ઊભી કરે છે જે તે સંસ્થા એટલે પત્ર લખનાર અથવા તો માહિતી લખનાર જે સંસ્થા જે કંપની છે એ કંપનીએ એ પત્રમાં અથવા તો એ લેખિત માહિતી સંચારમાં જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હોય એ શબ્દોના આધારે વાક્ય રચનાના આધારે એ પેઢીની પ્રતિષ્ઠા કેવી છે એની સાખ કેવી છે એનો ખ્યાલ આવે છે એટલા માટે કીધું છે જે તે સંસ્થાની આગવી છાપ ઊભી કરે છે તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો લેખિત માહિતી સંચારના ફાયદા માત્ર પાંચ જ છે જેમાંની પહેલી બાબત છે સ્થળ કાળના બંધન વગર શક્ય છે બીજી બાબત છે ઓછી ખર્ચાળ છે ત્રીજી બાબત છે લાંબો સમય સુધી સાચવી શકાય છે ચોથી બાબત છે કાયદાકીય રીતે માન્ય હોવાથી પુરાવા તરીકે રજૂ કરી શકાય છે અને પાંચમી બાબત છે જે તે સંસ્થાની આગવી છાપ ઊભી કરે છે ત્યારબાદ વાત કરીએ તો લેખિત માહિતી સંચારની મર્યાદા એટલે કે એના ગેરલાભ કારણ કે ગયા લેક્ચરમાં પણ આપણે જણાવ્યું હતું કોઈ પણ પદ્ધતિ કે કોઈ પણ બાબત હોય એના ફાયદાની સાથે એની અમુક મર્યાદાઓ પણ હોય છે એના ગેરલાભ પણ હોય છે તો એવી જ રીતે લેખિત માહિતી સંચારના પણ કુલ પાંચ ગેરલાભો છે જેમાંની પહેલી બાબત છે પેન કાર્ડ જેવા સાધન કે ઉપકરણ વગર શક્ય ન હોવાથી થોડા અંશે ખર્ચાળ છે એટલે કે લેખિત માહિતી સંચાર કરવા માટે એક પેન અને ઓછામાં ઓછા એક કાગળની જરૂર તો પડે છે એટલા માટે કીધું છે કે ઓછી ખર્ચાળ છે જે બાબત આપણે ફાયદામાં પણ જણાવેલી બીજી બાબત ઓછી ખર્ચાળ છે કારણ કે એમાં પણ પેન અને કાગળનો ઉપયોગ થાય છે એટલા માટે કીધું છે પેન કાગળ જેવા સાધન કે ઉપકરણ વગર શક્ય ન હોવાથી લેખિત માહિતી સંચાર થોડા અંશે ખર્ચાળ છે ત્યારબાદ બીજી બાબત છે વધુ સમય ખર્ચાય છે કારણ કે બોલીને માહિતીનો સંચાર કરવામાં સમય વધારે લાગતો નથી પરંતુ લખીને માહિતીનો સંચાર કરવામાં સમય થોડો વધારે લાગે છે એટલા માટે કીધું છે વધુ સમય ખર્ચાય છે કારણ કે વિચારોની રજૂઆત કરવા માટે કલાકોનો સમય જોઈએ છે એટલે કે કોઈ પણ શબ્દ તમે કોઈ પણ વાક્ય બોલો અને કોઈ પણ વાક્ય તમે લખો તો બોલવા કરતા લખીને માહિતી મોકલવામાં વધારે સમય જાય છે કારણ કે એમાં વિચારોને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવા પડે છે એટલા માટે કીધું છે કે લેખિત માહિતી સંચારમાં સમય વધુ ખર્ચાય છે ત્યારબાદ ત્રીજી બાબત છે લેખિત માહિતી સંચાર પ્રત્યક્ષ નહીં પ્રત્યક્ષ એટલે કે સામસામા હોય પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે થતો હોવાથી સામા પક્ષકારનો પ્રતિભાવ એટલે કે જવાબ વિલંબિત બને છે એટલે કે જ્યારે દૂર કોઈ વ્યક્તિ હોય દૂરની વ્યક્તિને લેખિત રીતે માહિતી પહોંચાડવામાં આવે તો એ સમયે લેખિત માહિતી સંચાર પ્રત્યક્ષ રીતે થતો નથી એટલે કે સામસામે કોઈને થતો નથી પરોક્ષ રીતે થાય છે જેના કારણે સામા પક્ષકારનો જવાબ વિલંબિત એટલે કે થોડો મોડો મળે છે એટલે કે જ્યારે તમે લેખિત રીતે કોઈ વ્યક્તિને માહિતી પહોંચાડો તો ત્યારબાદ એ વ્યક્તિ પણ તમને લેખિત રીતે જે માહિતીનો જવાબ આપે તો એ જવાબ તમને તરત મળતો નથી થોડા સમય પછી મળે છે એટલા માટે કીધું છે કે જવાબ વિલંબિત હોય છે ત્યારબાદ ચોથી બાબત છે લેખિત માહિતી સંચારની સફળતાનો આધાર માહિતી મોકલનારની ભાષા સમજ રજૂઆતની પકડ પર હોય છે એટલે કે જે વ્યક્તિ માહિતી લખનાર છે એ વ્યક્તિ માહિતી કઈ ભાષામાં લખે છે કયા વાક્યો દ્વારા લખે છે એના આધારે માહિતી સફળ થશે કે નહીં થાય એના ઉપર આધાર છે ટૂંકમાં માહિતીની સફળતાનો આધાર માહિતી મોકલનારની ભાષા વાક્ય રચના અને એની રજૂઆતની પકડ પર હોય છે અને છેલ્લો અને પાંચમો ગેરલાભ છે બંને પક્ષકાર સાક્ષર એટલે કે ભણેલા અથવા તો અક્ષર જ્ઞાની હોવા જોઈએ કારણ કે લેખિત માહિતી સંચાર તો એ જ વ્યક્તિ કરી શકે કે જે ભણેલા હોય જે સાક્ષર હોય કે જેમને માધ્યમ પ્રાથમિક અથવા તો માધ્યમિક એજ્યુકેશન મેળવેલું હોય તો આના આધારે કહી શકાય કે લેખિત માહિતી સંચાર માટે ફરજિયાતપણે સાક્ષર હોવું જરૂરી છે એટલે કે વ્યક્તિ લખી અને વાંચી શકતો હોવો જોઈએ તો આ પ્રમાણે લેખિત માહિતી સંચારના ગેરલાભ અને મર્યાદામાં પણ પાંચ બાબતનો સમાવેશ થાય છે જેમાંની પહેલી બાબત છે કાગળ અને પેન જેવા સાધન કે ઉપકરણનો ઉપયોગ થતો હોવાને કારણે થોડા અંશે ખર્ચાળ છે
બીજી બાબત છે વધુ સમય ખર્ચાય છે કારણ કે વિચારવાની ગોઠવણી કરવામાં કલાકોનો સમય જાય છે ત્રીજી બાબત છે લેખિત માહિતી સંચાર પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે થતો હોવાથી જવાબ કેવો મળે છે વિલંબિત મળે છે ચોથી બાબત છે લેખિત માહિતી સંચારની સફળતાનો આધાર માહિતી મોકલનારની ભાષા સમજ અને રજૂઆતની પકડ પર હોય છે અને છેલ્લી અને પાંચમી બાબત છે બંને પક્ષકાર એટલે કે લેખિત માહિતી સંચાર માહિતી મોકલનાર અને માહિતી મેળવનાર બંને પક્ષકાર સાક્ષર અને અક્ષર જ્ઞાની હોવા જોઈએ તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આજે આપણો અહીં એસપીએનસીસી માં પહેલું ચેપ્ટર માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ નો ચેપ્ટર પૂર્ણ થાય છે તો આ જ રીતે હવે આપણે આખા ચેપ્ટરના જે આગળના પ્રશ્નો જોયા એનો એકવાર રિવિઝન કરી લઈએ જેમાંની પહેલી બાબત હતી માહિતી સંચારનો અર્થ તો એનો અર્થ છે વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને કરવામાં આવતી માહિતીની આપણે માહિતી સંચાર કહેવાય છે બીજો અર્થ છે વાણિજ્યક માહિતી સંચારનો વાણિજ્યક માહિતી સંચાર એટલે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહે છે વાણિજ્યક હેતુ એટલે કે ધંધાકીય હેતુ માટે કરવામાં આવે ત્યારબાદ ત્રીજો સવાલ છે માહિતી સંચારની પ્રક્રિયા તો માહિતી સંચારની પ્રક્રિયામાં કુલ સાત તબક્કાઓનો સમાવેશ થાય છે બોલનાર રજૂઆત સંદેશો માધ્યમ સંદેશાની પ્રાપ્તિ અને સમજ સાંભળનાર અને પ્રતિભાવ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે માહિતી સંચારની પદ્ધતિઓ કે જેમાં કુલ છ પદ્ધતિઓનો સમાવેશ થાય છે મૌખિક લેખિત દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય શ્રાવ્ય અને મૌન અને આ છ પદ્ધતિઓમાંથી સૌથી વધુ વપરાશી અને વધુ ઉપયોગી માહિતી સંચારની પદ્ધતિ હોય તો એવી બે પદ્ધતિ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને લેખિત માહિતી સંચારની પદ્ધતિ ત્યારબાદ આપણે વાત કરી ગયા વિડીયોમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને મર્યાદા અને આજના વિડીયોમાં વાત કરી લેખિત માહિતી સંચાર પદ્ધતિના પાંચ ફાયદા અને પાંચ મર્યાદા હરિ ઓમ